નમસ્કાર આવતીકાલમાં તમારું સ્વાગત છે હું છું અજય યાજ્ઞિક અને આવતીકાલની રણનીતિઓ પર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા એક નજર ઇવેન્ટ્સ કેલેન્ડર ઉપર સૌથી પહેલા તો વેરોક એન્જિનિયરિંગ લિમિટેડનો આઈપીઓ અહીં આગળથી શરૂ થયો દેખા પૈસા રોકાણ કરવાની તક એની ઉપર ખાસ ધ્યાન રાખીશું માર્કેટ કેવી રીતે રિસ્પોન્ડ કરે છે સાથે જ ટાટા ગ્રુપ બે દિવસીય બોર્ડ મીટિંગ અહીં આગળ લંડનની અંદર યોજાશે જેની અંદર ખાસ કેવી રીતના નવી સ્ટ્રેટેજીસ પ્લાન આઉટ થાય છે ફાઈવ યર વિઝન પ્લાન અહીંયા આગળથી ડિસ્પ્લે થતો દેખાશે તેની ઉપર ધ્યાન રાખવું જોઈએ ટાટા ગ્રુપના બધા જ કાઉન્ટર્સ એની ઉપર રિએક્ટ કરતા પણ આપણને દેખાશે સાથે જ પીએનબી હાઉસિંગ ફિનાન્સ અહીંયા આગળ બોર્ડ મીટિંગ છે ફંડ રેઝિંગની ઉપર ચર્ચા થતી દેખાશે સાથે જ લક્ષ્મી વિલાસ બેંક અહીંયા આગળ પણ ધ્યાન રાખવું જોઈએ અહીંયા આગળ પણ ફંડ રેઝિંગ ઉપર ખાસ ચર્ચા થતી દેખાશે અને સાથે જ કેવી રીતના મૂવ્સ આવે છે તેની ઉપર પણ ફોકસ કરતા રહીશું અને સાથે જ ઇન્ડિયા અને યુએસના ઓફિશિયલ્સ પણ અહીંયા આગળથી મળતા દેખાશે તેની ઉપર પણ ધ્યાન રાખીશું આપણે કેવી રીતના ઇમ્પેક્ટ કરતો દેખાય છે આજનું દિવસનું માર્કેટ કેવા રહ્યા નજર કરી લઈએ એક વખત 10,762 ની આસપાસ આજનો દિવસ આપણે ક્લોઝિંગ આપ્યું છે 10,750 આપણે વોચ આઉટ કર્યા છે કેમ કે જે રીતના રેન્જ બિલ્ડઅપ થતી દેખાય છે 10,800 અને 10,750 જો 10,790 બ્રેક થયું ત્યારબાદ આપણે કન્સિસ્ટન્ટ જે ફોલ જોઈ રહ્યા છે હજી પણ થોડો કન્ટિન્યુ થશે કે નહીં તેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું 10,750 ની આસપાસ થોડું આપણે કાલે વોચ આઉટ કરીશું બ્રેક થાય છે કે પછી અહીંયાથી અપવર્ડ મૂવ આવે છે ફોકસ કરવું જોઈએ મિડકેપ્સ સિમિલર લાઇન્સમાં લગભગ 18% દબાણ સાથે ક્લોઝિંગ આપતા દેખાયા હતા લગભગ 18,494 લેવલ્સ પર આપણને અહીંયાથી ક્લોઝિંગ આપતું દેખાય છે જ્યારે બેંક નિફ્ટી જુઓ તમે 24,609 લેવલ્સ પર લગભગ 150 પોઈન્ટના એક ઘટાડા સાથે અહીંયા આગળ પણ ક્લોઝિંગ દેખાયું છે તો ઓલ એન ઓલ એક્સપાયરી સપ્તાહની જે શરૂઆત આપણે જોઈ છે વોલેટાઇલ એક્સપેક્ટેડ હતી અને એ જ રીતના અહીંયા આગળ પણ થતું દેખાયું છે ફૂડ કોલ રેશિયો પણ જુઓ લગભગ 1.5 શેર્સ આપણને ઘટતા દેખાય છે જેની સામે એકાદ શેર્સ વધતો દેખાયો છે અને ફૂડ કોલ રેશિયો 1.46 પર છે ઇન્ટેક્ટ જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ 500 રેડિંગ સેશનમાં 1.64 હતો તેની સરખામણીએ 1.46 ધ્યાન રાખતા રહીશું કાઉન્ટ્રીઝ કયા રહ્યા જે મેજરલી આજે ફોકસમાં રહ્યા તેમાં સૌથી પહેલાં તો ટાટા મોટર્સથી શરૂઆત કરી છું કેમ કે અહીંયા આગળ જે રીતના આપણે સતત સેલ કોલ્સ બનતા જોઈ રહ્યા છીએ જેલના નંબર્સમાં વીક છે બ્રેક્ઝિટની ઇમ્પેક્ટ છે ટ્રેડ વોરને લઈને જેટલી ટેન્શન્સ છે ટાટા મોટર્સ માટે હજી પણ બ્રોકરેજ હાઉસીસ એક નેગેટિવ આઉટલુક આપી રહ્યા છે સીએલએસનો સેલ કોલ હતો જેના પગલે આજે સ્ટોકે લગભગ 6% કરેક્ટ થઈ ચૂક્યો છે અને 295ના ટાર્ગેટ્સ હતા તેનાથી પણ નીચે જઈને 289 આસપાસ ક્લોઝિંગ આપ્યું છે તો એની ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ ખાસું સારું એક કરેક્શન અહીંયા આગળ દેખાઈ ચૂક્યું છે એ સિવાય સેક્ટોરલ મૂવ્સ જે દેખાય છે નજર કરી લો ઓએમસીઝ આજે ખાસી ઘટાડા સાથે ટ્રેડ કરી હતી એચપીસીએલ બીપીસીએલ આઈઓસી જેવા કાઉન્ટર્સ લગભગ 4% કરેક્ટ થઈ ચૂક્યા છે તો એની ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ અને એ સિવાય બેન્કિંગ કાઉન્ટર્સ નરમ હતા જેમ આપણે ચર્ચા કરી એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેંક એસબીઆઈ ઇનફેક્ટ ઓવરઓલ બેન્કિંગ કાઉન્ટર્સ વીક હતા પીએસયુ અને પ્રાઇવેટ બાયફિકેટ ના કરવા જઈએ તો પણ બેન્કિંગ કાઉન્ટર્સ નેમ એઝ ઓફ બધા કાઉન્ટર્સની અંદર થોડાક ઘટાડા તરફી ચાલ હતી બ્રોડર માર્કેટ્સમાં જે કાઉન્ટર્સ ઉપર ધ્યાન રાખવું જોઈએ એની અંદર આઈડિયા સેલ્યુલર ફોકસ કરવું જોઈએ અહીંયા આગળ જે રીતના આપણને વોડાફોન અને આઈડિયાના મર્જરના જે ખાસ ડીલે થતો દેખાશે એવા ન્યૂઝ આવતા દેખાય હતા ત્યારબાદ કાઉન્ટર 7% ઘટાડા સાથે ટ્રેડ કરતો દેખાતો મેજર શોર્ટ્સ હતા ત્યાં અને એના પગલે અહીંયા આગળ પણ થોડી નરમાશ બનતી દેખી હતી એ સિવાય કેઆરબીએલનું કાઉન્ટર ફોકસમાં હતું અહીંયા આગળ લગભગ 15-17% ઘટાડો દેખાયો હતો જે રીતના અહીંયા આગળ કેસ ઓપન થતો દેખાયો છે તેને લઈને આ કાઉન્ટર પણ ઘટાડા તરફી ચાલ સાથે જ ટ્રેડ થતો દેખાયો હતો એ સિવાય ફાર્મા કાઉન્ટર્સ થોડાક લિફ્ટેડ દેખાયા હતા ગ્રેન્યુલ્સ છે સ્ટ્રાઇક ચાસુન છે એવા કાઉન્ટર્સે થોડોક સપોર્ટ માર્કેટ્સને આપવાનો પ્રયત્ન તો કર્યો હતો આજનો દિવસનો જેના પગલે થોડીક એક આપણે જોયું હતું ફાર્મા કાઉન્ટર્સમાં સ્ટેબિલિટી હતી એમ ના કહી શકાય લિફ્ટેડ હતા સ્ટેબિલિટી હતી ફાર્મ કાઉન્ટર્સની અંદર બાકીના કાઉન્ટર્સના કમ્પેરિઝનમાં તેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાકી કાઉન્ટર્સ ઉપર આપણે ચર્ચામાં કરીશું આગળ જ્યાં સારા મૂવ્સ અને વોલ્યુમ બેઝડ આપણને આજે મૂવ્સ દેખાય છે તેની પર વિગતવાર આપણી સાથે હવે માર્કેટની ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે ખાસ ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સના કુનાલ શાહ પણ જોડાઈ ચૂક્યા છે કુનાલ હાય વેરી ગુડ આફ્ટરનૂન ઇન્ડેક્સ પર શું થયું છે 10,750 કે પછી હજી 10,800 કાલના દિવસમાં સસ્ટેન થાય તેવી શક્યતા છે ઓવરઓલ અગર હું ઇન્ડેક્સની વાત કરું તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ જ છે કરંટ લેવલ્સ ઉપર પણ જ્યાં સુધી 10,700 તોડતું ડેફિનેટલી ઇન્ડેક્સ એક પોઝિટિવ મુમેન્ટમ પર છે જે હિસાબથી 10,700 ફૂટમાં સારું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે જ્યાં સુધી લોંગ્સ અનવાઇન્ડ નહીં થાય જે શોર્ટ પુટ્સ જેટલા પણ છે બધા અનવાઇન્ડ નહીં કરે ત્યાં સુધી ડેફિનેટલી માર્કેટ એક પોઝિટિવ ટેરિટરીમાં છે યસ આપણે આજે ઉપરના તરફ પર રેઝિસ્ટન્સ દેખાયું
જ્યાં પ્રોફિટ બુકિંગ થયું. તો ઓવરઓલ એક રેન્જ છે 10,700 થી 10,840 ની. ત્યાં સુધી આ રેન્જ બહાર નહીં નીકળે ત્યાં સુધી કોઈ ટ્રેડિંગ એક્શન નહીં નીકાળે. 10,700 ના નીચે ક્લોઝ આપી દે છે ઇન્ડેક્સ કોઈ પણ દિવસે, તો ડેફિનેટલી બધી લોંગ્સ નીકાળી દેવી જોઈએ. આપણે ફર્ધર ફોલ જોઈ શકે છે 10,500 સુધી પણ. અને અગર અપસાઇડમાં 10,840 નીકાળી દે છે અને એના ઉપર ક્લોઝિંગ આપે છે તો આપણે 11,100 ટાર્ગેટ જોઈ શકે છે. તો ઓવરઓલ આ રેન્જ છે, જ્યાં સુધી આ રેન્જથી નીકળતું નથી આ રેન્જમાં પ્લે કરતું રહેશે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડેફિનેટલી ધ્યાનમાં રાખવાના છે, બહુ ક્રુશિયલ છે. કોઈ અગર લોંગ છે તો 10,700 એકદમ ક્રુશિયલ સપોર્ટ છે, અને કોઈ અગર શોર્ટ છે તો 10,840 નો એક રેઝિસ્ટન્સ છે જે બહુ ક્રુશિયલ છે. ઓકે, 10,840 નું એક રેઝિસ્ટન્સ છે જે બહુ ક્રુશિયલ છે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને ઓવરઓલ આ સપ્તાહમાં થોડીક વોલેટિલિટી તો એક્સપેક્ટેડ જ છે, ધ્યાન રાખતા રહીશું. ખરીદારી સલાહ હજી પણ 10,730 સુધીના ટાર્ગેટ્સ માટે. બીજા નિષ્ણાતની શું સલાહ છે નજર કરી લો એક વખત. આનંદ રાખીના જય ઠક્કર ખરીદારની સલાહ આપી રહ્યા છે 10,850 ના ટાર્ગેટ્સ માટે. 10,700 નો એક સ્ટોપ લોસ રાખો. એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાની વેચવાની સલાહ આપી રહ્યા છે. અહીંયા આગળથી 10,720 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યા છે, અને સ્ટોપ લોસ 10,790 નો રાખો. ડિફાઇનેટ સોલ્યુશન્સના પ્રશાંત શાહ પણ વેચવાની સલાહ આપી રહ્યા છે, ટાર્ગેટ 10,655 સુધીના, અને સ્ટોપ લોસ અહીંયા આગળ 10,775 નો રાખવાની સલાહ આપી છે. પણ કન્ડિશનલ સેલ કોલ હતો, 10,750 નીચે જો ક્લોઝ આવે છે ત્યારબાદ અહીંયા આગળ ટાર્ગેટ માટે અપ્રોચ કરી શકાય છે, તો ધ્યાન રાખવું જોઈએ. અને એની સાથે જ આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ, ઓવરઓલ થોડુંક એક મિક્સ્ડ વ્યૂઝ હજી પણ બનતા દેખાઈ રહ્યા છે. બે સેલ કોલ અને બે બાય કોલ્સ કાલે ધ્યાન રાખતા રહીશું. તારા મોટેથી શરૂઆત કરીએ કુનાલ. એક જબરજસ્ત ઘટાડો આજના દિવસમાં દેખાયો છે, અને ઇનફેક્ટ જે રીતના વોલ્યુમ્સ પણ છે આજના દિવસમાં, શું થયું છે, કયા લેવલ્સ માટે અહીંયા આગળ તમે ઓપોર્ચ્યુનિટી ઇનકેસ શોર્ટિંગની પણ જોતા હો, કેમકે સ્ટોક ઓલરેડી ખાસો કરેક્ટ થઈ ચુક્યો છે. કોઈ વ્યૂ બને 289 ના લેવલ્સ પર કેટલો ક્લોઝિંગ આવતું દેખાયું છે, કયા લેવલ્સ અને ધ્યાનમાં રાખવા જોઈએ ડાઉન સાઇડ કે અપર સાઇડ ઇનકેસ તમે ખરીદારીની પણ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા હો? હા, સી ઓવરઓલ અગર હું ટાટા મોટર્સની વાત કરું તો ડેફિનેટલી ટ્રેન્ડ બહુ વીક રહ્યો છે. સ્ટોક 600 લેવલ્સથી પડીને 280-275 લેવલ્સ પર આવી ગયો છે. ડેફિનેટલી મોમેન્ટમ થોડી વીક છે સ્ટોકમાં, પણ આપણે પિછલા પણ બાઉન્સ જોશું તો 275 નો ક્રુશિયલ સપોર્ટ છે આ સ્ટોકને, જ્યાંથી આ બાઉન્સ સ્ટોક આપતો હતો. કરંટ લેવલ્સ પર પણ થોડા વખત પહેલા આ સ્ટોક એજ લેવલથી વાપસ એક બાઉન્સ આવ્યો, બટ કંઈક ને કંઈક આ બાઉન્સ સસ્ટેન નથી થતો. જ્યાં સુધી આ બાઉન્સ સસ્ટેન નહીં થાય, 313-315 ના ટાર્ગેટ્સ જ્યાં સુધી અપસાઇડમાં નીકાળશે નહીં ત્યાં સુધી ડેફિનેટલી ફર્ધર મોમેન્ટમ અપસાઇડમાં નથી આવવાની. કરંટ લેવલ્સ પર યસ, રિસ્ક રિવોર્ડ હજી ફેવરેબલ બાયના ઉપર જ છે. કોઈ 275 નો સ્ટોપ લોસ રાખી શકે, અપસાઇડમાં 310-330 ના ટાર્ગેટ જોઈ શકે. મોમેન્ટમ ડેફિનેટલી થોડીક વીક છે, બટ યસ સપોર્ટ લેવલ્સ બહુ ક્રુશિયલ છે. પહેલા પણ હિસ્ટોરિકલી સ્ટોકે બાઉન્સ આપ્યો છે આ લેવલથી, આ બહુ ક્રુશિયલ લેવલ છે. અગર 275ની નીચે સ્ટોક ક્લોઝ ક્યારે પણ આપી દેશે તો ડેફિનેટલી વધારે ફોલ આપણે જોઈ શકું છું. નીચેમાં 150-140 ના લેવલ દેખાઈ શકે છે સ્ટોકમાં, બટ હું કરંટ લેવલ્સ પર કહીશ કે બાય કરી ન રહ્યો. અગર કોઈને બાય કરવું હોય તો ડિપ્સ પર 275 નો સ્ટોપ લોસ રાખો, અપસાઇડમાં તમે 310-330 ના ટાર્ગેટ જોઈ શકો છો. ઓકે, અહીંયા આગળ 275 એક સ્ટોપ લોસ સાથે ખરીદારી કરો. 310-320-330 સુધીના ટાર્ગેટ અચીવેબલ દેખાઈ રહ્યા છે. ટાટા મોટર્સના કાઉન્ટર ઉપર આપણે ખાસ આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. બીપીસીએલનું કાઉન્ટર શું થયું છે, લગભગ 3.75% સ્ટોક ક્રેક થયો છે, પણ ઓપન ઇન્ટરેસ્ટમાં સારા એવા એડિશન્સ છે. જુઓ તમે અહીંયા જે શોર્ટ્સ બનતા દેખાય છે, કેવી રીતના સ્ટ્રેટેજી કરી રહ્યા છો આવા કાઉન્ટર્સ અંદર. ઓવરઓલ ઓએમસી પેક આખું નરમા સાથે ટ્રેડ કર્યો હતો, પણ સ્પેશિયલી બીપીસીએલમાં ઓપન ઇન્ટરેસ્ટ ખાસું વધારે બિલ્ટઅપ થતું દેખાયું છે. સી ઓવરઓલ ડેફિનેટલી એક શોર્ટ બિલ્ડઅપ થયું છે બીપીસીએલમાં. ઓવરઓલ જે હિસાબથી સ્ટોકે લાસ્ટ 3-4 દિવસમાં સારો એક બાઉન્સ આપેલો, એ સસ્ટેન નથી કરતો. સ્ટોકને અપસાઇડ અગર મોમેન્ટમ જોતી હોય તો 428-430 ના લેવલ્સ છે. જ્યાં સુધી આ લેવલ્સ ક્રોસ નહીં કરે ત્યાં સુધી અપસાઇડ મોમેન્ટમ નથી દેખાતી. ઓવરઓલ સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે, એક બાઉન્સ આવ્યો હતો પણ એ બાઉન્સ સસ્ટેન નથી થતો, વાપસ વીકનેસ દેખાય છે સ્ટોકમાં કંઈક ને કંઈક. શાયદ આ ફર્સ્ટ શોર્ટ બિલ્ડઅપ સ્ટાર્ટ થઈ છે આ સ્ટોકમાં, આગળ જતા આપણને વધારે અગ્રેસિવ શોર્ટ્સ દેખાશે. તો હું કહીશ કે
अगर 430 ने ऊपर स्टॉक ट्रेड करे छे कोई पण दिवस या एना ऊपर क्लोजिंग आपे छे पछी जे पॉजिटिव व्यू बनसे स्टॉक ने अने अपसाइड में तमने सारा टार्गेट देखाशे बट ओवरऑल हूँ कहीश के करंट लेवल्स पर शॉर्ट करवा माटे डेफिनेटली बहुत अट्रेक्टिव देखाय छे ज्यां डेटा सजेस्ट करे छे वॉल्यूम सारो बिल्डअप थयो छे शॉर्ट्स घणा बधा बिल्डअप थया छे स्टॉक में तो डेफिनेटली शॉर्ट करीने करंट लेवल्स पर कोई काम करी सके छे 430 नो ऊपर में एक स्टॉप लॉस लगावी सके छे अने डाउनसाइड में 395 थी 390 ना टार्गेट जोई सके छे तो ओवरऑल स्टॉक रेंज में छे बट बेरिशनेस जे हिसाब थी आज वॉल्यूम्स अने शॉर्ट बिल्डअप थया छे यस डेफिनेटली थोड़ो वीक ट्रेंड छे आ ट्रेंड ने रमवू जोईए अने डाउनसाइड में तमे सारा टार्गेट जोई सको छो 395 टू 390 ना ओके 430 નો સ્ટોપ લોસ રાખો 390 ટુ 395 ના ટાર્ગેટ્સ BPCL ના કાઉન્ટર માટે એક્સપેક્ટ કરવા જોઈએ બેંક નિફ્ટી પર શું વ્યૂ છે આપનો અહીં આગળ જે રીતના આપણે ઇનફેક્ટ એક્ચ્યુઅલી નિફ્ટી કરતા બેંક નિફ્ટીની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે અહીં આગળ જે રીતના આપણને ઓપ્શન્સ ડેટા પર સજેસ્ટ કરી રહ્યા છે 27,000 નો કોલ ઓપ્શન ઓવરઓલ જે સિરીઝ નો હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આપણે અહીં આગળ બનતો જોઈ રહ્યા છીએ એક ક્વિક વ્યૂ બેંક નિફ્ટીની ઉપર કેવી રીતના જોઈ રહ્યા છો અને આજના દિવસમાં જ લગભગ 5,00,000 જેટલી પોઝિશન તો એડ થઈ ચૂકી છે કેવી રીતના પોઝિશન છે બેંક નિફ્ટી કોઈ ટ્રેડ લેવો હોય તો સી કરંટ લેવલ્સ પર આપણે જે બેંક નિફ્ટીની વાત કરું તો આપણે ડેફિનેટલી મંથલી એક્સપાયરીના નજીક જાય છે ઓવરઓલ દિવસને દિવસ આપણે જોશું કે એક્સપાયરી જેવી રીતે નજીક આવતી જશે ઓપન ઇન્ટરેસ્ટમાં શિફ્ટ ફાસ્ટ આવતો જશે નીચેમાં અગર હું જોઉં તો 26,000 ફૂટમાં સારો ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે અપસાઇડમાં જોઉં તો 27,000 કોલમાં સારો ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે જેમાં આજે પણ સારો વોલ્યુમ્સ એડ થયું છે તો ડેફિનેટલી કાંઈક ને કાંઈક બેંક નિફ્ટીની અંદર ઓવરઓલની વાત કરું તો ડેફિનેટલી એક રેન્જ છે જ્યાં સુધી આ રેન્જ નહીં નીકળે બટ એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ 2-3 ડેઝની અગર હું વાત કરું તો મને લાગે છે 27,000 એક ક્રુશિયલ લેવલ છે બેંક નિફ્ટી માટે યસ કરંટ લેવલ્સ પર પણ હું હજી બાય કરીને જ અપ્રોચ રાખીશ જ્યાં સુધી નીચેમાં 26,300 ઇન્ડેક્સ નથી તોડતું ત્યાં સુધી હજી પોઝિટિવ મોમેન્ટમમાં છે બાય ઓન ડેપ્સનો અપ્રોચ રાખવાનો છે અલ્ટિમેટલી વ્યૂ એવું છે કે 27,000ની આસપાસ કંઈક એક્સપાયરી દેખાય છે બેંક નિફ્ટીની કરંટ લેવલ્સ પર જે હિસાબથી છે તો 27,000 તો લાગતું નથી કે તોડી દેશે એક્સપાયરીમાં પણ યસ 26,950 સુધીની રેન્જ દેખાય છે કંઈક ને કંઈક ઇન્ડેક્સમાં તો ઓવરઓલ બાયનો અપ્રોચ રાખે જ્યાં સુધી 26,300 હોલ્ડ કરીને રાખે છે મોમેન્ટમ હજી પોઝિટિવ છે કાઉન્ટર્સ જેવા HDFC બેંક છે કોટક બેંક છે ઇન્ડસલેન્ડ બેંક છે આ બધા સારા હેવી વેઇટ છે જે ડેફિનેટલી જેની ટ્રેન્ડ ઇન્ટરનલી સ્ટોક્સની ટ્રેન્ડ બહુ પોઝિટિવ છે તો ડેફિનેટલી કાંઈક ને કાંઈક એ પુશ કરશે બેંક નિફ્ટીને ઉપરમાં તો ઓવરઓલ અપ્રોચ બાયનો જ રાખવાનો છે 26,300 જ્યાં સુધી નથી તોડતું ત્યાં સુધી ડેફિનેટલી બોલિશ રહેવાનું છે અને તમે અપસાઇડમાં 26,800 થી 26,900 ના ટાર્ગેટ જોઈ શકો છો ઓકે 26,800 થી લઈને 26,950 સુધીના ટાર્ગેટ્સ માટે પણ અપ્રોચ કરી શકાય છે 26,300 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે આ બ્રેક નથી કરતો ત્યાં સુધી અપસાઇડ્સ ઇન્ટેક્ટ છે ડિપ્સની અંદર ખરીદારી કરવાની સલાહ હજી પણ આપણે બનતી જોઈ રહ્યા છીએ એસ બેન્કિંગ કાઉન્ટર તો આપણે કયા પસંદ છે આપણે ઓલરેડી બેન્કિંગ ડિસ્કસ કરી જ રહ્યા છીએ તો કેમ કે જે રીતના ફોલ દેખાયો છે ઇનફેક્ટ ફ્રી ફોલ હતો આજે 0.5% આસપાસનું આપણે બેંક નિફ્ટીની અંદર જે રીતના ઘટાડો દેખાયો છે આવા સિનારીઓની અંદર કોઈ બેંક્સ તમને પસંદ હોય કે કરેક્શનની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ આવી બેંક્સમાં કયું રહેશે સી ઓવરઓલ અગર હું બેન્કિંગની વાત કરું ડેફિનેટલી વ્યૂ હજી મારો પોઝિટિવ છે જ્યાં સુધી મેં ઇન્ડેક્સની વાત કરી 26,300 જ્યાં સુધી નથી તો ડેફિનેટલી પોઝિટિવ છે અગર હું સ્ટોક સ્પેસિફિકની વાત કરું કરંટ લેવલ્સ પર પણ મને એક્સિસ બેંક કાંઈક ને કાંઈક હજી સ્ટ્રોંગ લાગે છે કાઉન્ટર કરંટ લેવલ્સ પર આપણે એક શાર્પ અપ મૂવ જોઈ શકીએ આજે પણ સ્ટોકે એક રિબાઉન્ડ કરવાની ટ્રાય કરી બટ ડેફિનેટલી માર્કેટ થોડું વીક થઈ ગયું તો સ્ટોકે ગેઇન્સ આપી દીધા બટ ઓવરઓલ હજી મોમેન્ટમ સ્ટ્રોંગ છે સ્ટોકમાં કોઈને અગર કરંટ લેવલ્સ પર પણ લોંગ કરવા ડેફિનેટલી કરી શકે 506-507 આ એક રેન્જ છે જેનો સારો સ્ટોપ લોસ અને એક સપોર્ટ રાખી શકે છે ડાઉનસાઇડ પર આ સ્ટોક તો જ્યાં સુધી આ સ્ટ્રોંગ સપોર્ટ હોલ્ડ કરે છે ડેફિનેટલી એક બાયનો જ અપ્રોચ રાખવું જોઈએ અપસાઇડમાં તમને સારા 535-540 ના ટાર્ગેટ્સ દેખાઈ શકે છે ઇમિડિયેટ બેસિસ પર તો ઓવરઓલ સ્ટોક એક સારી મોમેન્ટમમાં છે બિલ્ડઅપ સારું છે અપ્રોચ સ્ટોકનો સારો છે ઓવરઓલ યસ જે વીક ટ્રેન્ડ હતો એનો કંઈક ને કંઈક એન્ડ થાય છે આ ટ્રેન્ડ તો ડેફિનેટલી પોઝિટિવ અપ મૂવ સ્ટાર્ટ થશે આગળ જતા સ્ટોકમાં અને કરંટ લેવલ્સ પર રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સારો બેસે છે બાયના સાઈડ પર તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ કરંટ લેવલ્સ પર 506 થી 507 નો સ્ટોપ લોસ રાખી શકે ડાઉન સાઈડ પર અને અપસાઇડમાં 535-540 ના ટાર્ગેટ જોઈ શકે છે
ઓકે 540 ના ટાર્ગેટ્સ માટે એકાઉન્ટને અપ્રોચ કરી શકાય છે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. વિરામ લઈ લે, વિરામ બાદ પાછા ફરીને બાકીના કાઉન્ટર્સ ડિસ્કસ કરીશું. આઈડિયા જેવા જ્યાં આપણને આજના દિવસમાં હેવી સેલ ઓફ દેખાયું. સ્વાગત છે આપનું ફરીથી આવતીકાલની અંદર, અને એની સાથે જ આગળ વધીએ તો આઈડિયા જેવા કાઉન્ટર્સ ઉપર આપનું શું વ્યૂ છે કુનાલ? અહીંયા આગળ જે રીતના આપણે આજે દિવસે ફ્રી ફોલ જોયો છે, કોઈ વ્યૂ બને શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી ઇન કેસ તમે જોતા હો? કેમકે મર્જરના ન્યૂઝ જે રીતના આવતા દેખાઈ રહ્યા છે, ડીલે ને લઈને ઓલરેડી આપણે ફોલ જોઈ ચુક્યા છે, 56 ની અરાઉન્ડ આ લેવલ છે આજે, શું કરવું જોઈએ અહીંયા આગળથી? સી ઓવરઓલ અગરનું સ્ટોકની વાત કરું તો ડેફિનેટલી બહુ જ વીક મોમેન્ટમમાં છે. બાઉન્સ આવ્યો હતો સ્ટોકમાં, ડેફિનેટલી સસ્ટેનેબલ નહીં, અને જે હિસાબથી આજે ફોલ આવ્યો છે, ક્રુશિયલ સપોર્ટ હતા સ્ટોકને જે બાઉન્સ માટે જરૂરી હોય છે, ડેફિનેટલી સપોર્ટ છે આ સ્ટોકે બ્રેક કરી દીધા છે. તો ડેફિનેટલી નિયર ટર્મ મોમેન્ટમ બહુ વીક છે, જ્યાં સુધી આ સ્ટોક 66 ની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી વીક જ રહેવાનો છે. કોઈ પણ બાઉન્સ મળે આ સ્ટોકમાં ડેફિનેટલી સેલ કરવાનું છે. ડાઉનસાઇડમાં આપણને 43-49 ટાર્ગેટ દેખાઈ શકે છે. તો કોઈ બાઉન્સ મળે સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી રાખવાની છે આ સ્ટોકમાં. બાઉન્સ મળે ડેફિનેટલી એક શોર્ટની ઓપોર્ચ્યુનિટી બને છે કરંટ લેવલ્સ પર. ઉપરમાં તમે 65-66 નો સ્ટોપ લોસ રાખી શકો છો, અને ડાઉનસાઇડમાં 43-40 ના ટાર્ગેટ જોઈ શકો છો. તો કોઈ પણ બાઉન્સ મળે છે સ્ટોકમાં ડેફિનેટલી યુટિલાઇઝ કરવાનું છે શોર્ટ્સ બનવા માટે. ઓકે, આ લેવલ્સ ખાસ વોચ આઉટ કરતા રહીશું, આપણે ફોકસ પર રાખવું જોઈએ. એ સિવાય બીજા અમુક કાઉન્ટર્સ જેની અંદર આજે આપણે એકચ્યુઅલી ઓપન ઇન્ટરેસ્ટ ખાસું બિલ્ટઅપ જોઈ રહ્યા છીએ, ઝી એન્ટરટેનમેન્ટ સ્ટોક 1.5% કરેક્ટ થઈ ચુક્યો છે, પણ ઓપન ઇન્ટરેસ્ટમાં સારા એવા એડિશન છે લગભગ 22-23%. શું વ્યૂ રાખવો જોઈએ? કોઈ સ્ટ્રેટેજી અહીંયા તો ફ્રેમ આઉટ થતી હોય? સી ઓવરઓલ અગર હું ઝીની વાત કરું, સ્પેસિફિકલી અગર કેશ વોલ્યુમની વાત કરું, તો ડેફિનેટલી લાસ્ટ 1-2 દિવસમાં આપણને સારી ટ્રેન્ડિંગ એક્શન દેખાય છે. બટ એ સ્ટોક ક્લોઝિંગ બેસિસ પર સસ્ટેન નથી કરતો. અપસાઈડમાં સ્ટોકને રેઝિસ્ટન્સ છે ઉપરમાં 568-569 લેવલ્સનું. જ્યાં સુધી આ લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી ફર્ધર મોમેન્ટમ નહીં આવે. ટ્રાય કરી છે સ્ટોકે લાસ્ટ 2-3 સેશનમાં ક્રોસ કરવાની, બટ અલ્ટિમેટલી ક્લોઝિંગમાં નીચેના લેવલ્સ જ આવી જાય છે. તો ડેફિનેટલી મોમેન્ટમ નથી દેખાતું સ્ટોકમાં બિલ્ડઅપ થતા. બટ અગર હું લોંગ ટર્મ ચાર્ટ્સની વાત કરું જે મોટો વ્યૂ રાખે છે, તો ડેફિનેટલી વ્યૂ હજી પોઝિટિવ બને છે. 548 ક્રુશિયલ સપોર્ટ છે સ્ટોકને. બાઉન્સ લાસ્ટ 4-5 મહિનામાં ત્યાંથી જ આવ્યો છે. જ્યાં સુધી આ સપોર્ટ નહીં તોડે ડેફિનેટલી મોમેન્ટમ વીક છે. યસ, અપસાઈડ મોમેન્ટમ જે તમે કીધું કે અપસાઈડના લેવલ જ્યારે તોડશે 570 ના, તેના પછી જ મોમેન્ટમ આવશે. તો કરન્ટલી બાય કરીને જ ચાલવાનું છે. નીચેમાં 548 નો સ્ટોપ લોસ રાખી શકો છો, અપસાઈડમાં તમે સારા 590-600 ના ટાર્ગેટ જોઈ શકો છો. ઓકે, 590-600 ના ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરવું જોઈએ. સી એન્ટરટેનમેન્ટ ના કાઉન્ટર પર ધ્યાન રાખતા રહીશું. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, આની ઉપર નજર કરો કુનાલ. અહીંયા આગળ લગભગ 14-15% ક્લોઝિંગ બેસિસ પર આપણને આપણું ઇમ્પેક્ટ દેખાયો છે, અને વોલ્યુમ્સ બી આજના દિવસમાં રિમાર્કેબલ રહ્યા હતા, નિયરલી 90% બિયોન્ડ ના. શું કરવું જોઈએ અહીંયા આગળથી? જે રીતના ન્યૂઝનો ઇમ્પેક્ટ એક અહીંયા આગળ આવતો દેખાયો છે, કેવી રીતના ડીલ કરવી જોઈએ, અને આટલા આપણું બાદ પાર્ટિસિપેટ કરી શકાય આ રેલીમાં? સી ઓવરઓલ ડેફિનેટલી સ્ટોક એક વીક ટ્રેન્ડમાં રહ્યો છે. જ્યાં હિસાબથી આજે જે સ્ટોકે બાઉન્સ આપ્યો છે, કંઈક ને કંઈક સ્ટોકમાં ઇન્ડિકેશન દેખાય છે કે બેઝ બને છે. બટ હજી કંઈ કન્ફર્મેશન નથી. આજે ન્યૂઝ બેઝ આવ્યું છે એ કેટલું સસ્ટેન કરે છે આગળ જતા એ જોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર સસ્ટેનેબલ છે સ્ટોકમાં મૂવ, તો ડેફિનેટલી અપસાઈડ સારા દેખાય છે. બટ કરંટ ટ્રેડ પર હું અવોઇડ કરીશ આ સ્ટોકને. આપણે હજી સ્ટોકને વેઇટ કરવું જોઈએ કે આ તો ખાલી એક ટ્રેડ હતો જે ન્યૂઝ બેઝ પર ચાલ્યો છે. બટ ડેફિનેટલી આગળ જઈને વધારે મોમેન્ટમ જોવી પડશે સ્ટોક્સમાં, કઈ રીતે વોલ્યુમ્સ બિલ્ડઅપ થાય છે. અગર સારો વોલ્યુમ્સ બિલ્ડઅપ થાય છે, ટ્રેન્ડ વાપસ અપસ્વિંગ સ્ટાર્ટ કરે છે, તો ડેફિનેટલી ટ્રેન્ડ દેખાશે. બટ કરંટ ડેસ પર મને કોઈ ટ્રેન્ડ દેખાતી નથી. પ્રોબ્લી એક સાઇડવેઝનો અગર ટ્રેન્ડ કહું તો હજી કહીશ કે આપણને શાયદ એક સાઇડવેઝ ટ્રેન્ડ ચાલશે નેક્સ્ટ 1-2 મહિના સુધી. તો ઓવરઓલ મારો વ્યૂ અવોઇડ છે કે કરંટ ડેસ પર મને કોઈ એટ્રેક્શન દેખાતું નથી. ભલે આજે 15% સ્પાઇક આવ્યો છે, બટ ઓવરઓલ ટ્રેન્ડ હજી મને વીક દેખાય છે. ડેફિનેટલી સેલ કરવાનું પણ નહીં કહીશ, પણ કરંટ ડેસ પર બાયનો અપ્રોચ નહીં રાખીશ. આપણે હજી 1-2 મહિના વેઇટ કરવું જોઈએ સ્ટોક પર. કઈ કઈક બિલ્ડઅપ થાય મોમેન્ટમ અપસાઇડ પર, કઈ કઈક વોલ્યુમ્સ દેખાય સ્ટ્રેન્થ સાથે, તો ડેફિનેટલી આપણે પછી લોંગ કરી શકે છે. તો કરંટ લેવલ્સ પર મારી સલાહ છે કે અવોઇડ કરે પીએનબી હાઉસિંગ. ઓકે,
પીએનબી હાઉસિંગ કરંટ લેવલ્સ પર અવોઇડ કરવાની સલાહ આપણે ખાસ બનતી જોઈએ છે. બીજો કે ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર સિમ્ફનીનું હતું. આપણને અહીંયા આગળ મર્જર નહીં, ઇન કેસ અહીંયા આગળ એક્વિઝિશનના જે ન્યૂઝ આવતા દેખાયા હતા તેના પગલે એક સારી એવું અપમૂવ અહીંયા આગળ દેખાય હતી. અહીંયા આગળ પણ વોલ્યુમ્સ જુઓ તો ઇન્ટરડે બેસિસ ઉપર નિયરલી 90% બિયોન્ડના આજે પણ બનતા દેખાયા છે. શું વ્યૂ રાખવો જોઈએ? 2% અપમૂવ છે, 1470ની આસપાસના લેવલ્સ છે, 75. શું કરવું જોઈએ અહીંયા આગળથી? સી ઓવરઓલ અગર હું સ્ટોકની વાત કરું લોંગર ચાર્ટ્સમાં વીકલી અને મંથલીમાં ડેફિનેટલી સ્ટોક હજી પોઝિટિવ ટ્રેન્ડમાં છે. ઓવરઓલ અગર હું વ્યૂની વાત કરું તો યસ પોઝિટિવ છે, કંઈક ને કંઈક નીચેમાં સારો બેઝ બનાવવાની ટ્રાય કરે છે. સ્ટોક 1370ના લેવલ્સ પર જે સ્ટ્રોંગ સપોર્ટ છે સ્ટોકને, યસ ત્યાંથી બાઉન્સ આવ્યો છે. હમણાં કરન્ટલી 1470ની આસપાસ ચાલે છે. યસ બેઝ સારો બનાવે છે, ડિપ્સ મળે તો ડેફિનેટલી બાય કરવો જોઈએ કરંટ લેવલ્સ પર. સ્ટોક પર કોઈ એકદમ નિયર ટર્મ ટ્રેડર હોય તો ડેફિનેટલી 1420 એક સારો સ્ટોપ લોસ છે આ સ્ટોકમાં ડાઉનસાઇડમાં. અને અપસાઇડમાં આપણને 1600-1700ના ટાર્ગેટ છે દેખાઈ શકે છે. સ્ટોકે કાંઈક ને કાંઈક પિકઅપ કર્યું છે મોમેન્ટમ, જે હિસાબથી લાસ્ટ 5-6 મહિના સુધી એનો પરફોર્મન્સ નથી આપ્યો. 2000 વાળો સ્ટોક હમણાં કરન્ટલી 1400-1300 થઈ ગયો છે. મોમેન્ટમ કાંઈક ને કાંઈક લૂઝ થઈ છે, બટ યસ વાપસી મોમેન્ટમ રીગેન થતી દેખાય છે અપસાઇડ પર. તો યસ આ મોમેન્ટમ પ્લે કરવી જોઈએ. અપસાઇડમાં 1600-1700ના ટાર્ગેટ દેખાઈ શકે, કોઈ લોંગ કરી શકે છે અને 1420નો સ્ટોપ લોસ રાખી શકે છે. ઓકે, 1420ના સ્ટોપ લોસ સાથે અહીંયા ગાર્ડ સ્ટ્રેટેજી ફ્રેમ આઉટ કરી શકાય છે. બીજા પણ સ્મોલ કેપની અંદર કાઉન્ટર છે જેની ઉપર આજે ડિસ્કશન કરવું જરૂરી છે. શેલ્બી અહીંયા આગળ જુઓ, નિયરલી 89%ના વોલ્યુમ્સ આજનો દિવસે એડ ઓન થયા છે અને સ્ટોકે લગભગ 7.5% અપમૂવ આપ્યો છે. શું વ્યૂ રાખવું જોઈએ? ટેકનિકલ ચાર્ટ્સની હિસ્ટ્રી એટલે નહીં હોત, પણ ઇનકેસ તમે કંઈ કમેન્ટ કરી શકો કયા લેવલ્સનું ધ્યાન રાખવું? સી યસ ડેફિનેટલી જેમ તમે કીધું, યસ ટેકનિકલ ચાર્ટ હિસ્ટ્રી એટલી છે નહીં, ડેફિનેટલી કંઈક એક પિક્ચર નથી બેનો સ્ટોકમાં. યસ કોઈ કંઈક ને કંઈક મોમેન્ટમ દેખાય છે, બિલ્ડઅપ થતી હોય. આજે ફર્સ્ટ ડે હતો, ડેફિનેટલી મોમેન્ટમ કેવી રીતે કેરી ફોરવર્ડ થાય છે આગળ જતા એ ધ્યાનમાં રાખવું બહુ ક્રુશિયલ છે. કંઈક ને કંઈક સ્ટોક આ સપોર્ટ પર અગર બેઝ બનાવે છે, આપણે વાપસ એક સાઇડવેઝ મૂવ જોઈએ છે, વાપસ એક બાઉન્સ આવે છે, તો હજી સ્ટોક કંઈ ટ્રેન્ડ બનાવતો નથી. એકવાર ટ્રેન્ડ બનાવવાનું સ્ટાર્ટ કરશે ત્યારે એક ક્લિયર પિક્ચર બનશે. કરંટ લેવલ્સ પર કાંઈક વ્યૂ નથી બેસતું, હું કહીશ કરંટ લેવલ્સ પર અવોઈડ કરે. પ્રોબેબલી સ્ટોકનો થોડો ટાઈમ જોશે, 1-2 મહિનાનો, જ્યાં એ સેટલ થશે, જ્યાં આપણને સારા વોલ્યુમ્સ દેખાશે સ્ટોકમાં, એક ટ્રેન્ડ બનતી દેખાશે, ત્યારે પ્રોબેબલી કન્ફર્મેશન આવી જશે કે અપસાઇડમાં સારા મૂવ્સ દેખાઈ શકે છે. તો કરંટ લેવલ્સ પર મારો વ્યૂ હશે કે આને અવોઈડ કરે. જે ઇન્ટરડે ચાર્ટ જુઓ, સારો એક અપમૂવ ઇનફેક્ટ લાસ્ટ અમુક કલાકોની અંદર જ દેખાયો છે, તો ધ્યાન રાખવું જોઈએ. એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આજના દિવસમાં દેખાયું હતું. બીજું એક મહારાષ્ટ્ર સ્કૂટર્સનું કાઉન્ટર છે, અહીંયા આગળ પણ લગભગ 11-11.5% અપમૂવ છે અને વોલ્યુમ્સ અહીંયા આગળ પણ સારા એવા બિલ્ટ ઓન થતા દેખાય છે નિયરલી 96% સુધીના. તો આની ઉપર શું હોવું જોઈએ? સી ડેફિનેટલી સ્ટ્રોંગ સ્ટોક એક સારી અપટ્રેન્ડમાં છે, મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે આ સ્ટોકમાં. કંઈક ને કંઈક એક અપસાઇડનો રેઝિસ્ટન્સ બ્રેક કરવાની ટ્રાય કરે છે. યસ ડેફિનેટલી મોમેન્ટમ બહુ સારું છે સ્ટોકમાં કરંટ લેવલ્સ પર. અગર હું કોઈને કહું તો ડેફિનેટલી બાયનો અપ્રોચ રાખવાનો, કોઈ પણ ડિપ મળે આ સ્ટોકમાં આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે એન્ટર થવા માટે. નીચેમાં તમે 2910નો એક સ્ટોપ લોસ રાખી શકો છો. તમને અપસાઇડમાં સારા 3400-500ના ટાર્ગેટ દેખાઈ શકે છે અને સ્ટોકે એક સારો ફ્રેશ બ્રેકઆઉટ જેવી જે સિચ્યુએશન ક્રિએટ કરી છે, તો ડેફિનેટલી અપસાઇડ બહુ સારા છે. અગર કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ પણ છે અને શોર્ટ ટર્મ ટ્રેડર્સ પણ છે, તો ડેફિનેટલી બાયન ડિપ્સનો અપ્રોચ રાખવાનો છે. અપસાઇડમાં આપણને સારા ટાર્ગેટ 3500-3600 દેખાઈ શકે છે. ઓકે, 3500-3600-700 સુધી આપણે ટાર્ગેટ્સ આવતા દેખી શકીએ છીએ, ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આગળ ખરીદારી કરવાની પણ સલાહ છે અને હોય તો હોલ્ડની પણ સલાહ છે. રેકમેન્ડેડ સ્ટોક્સ કયા છે આજના દિવસ માટે કુનાલ? સી જે ફર્સ્ટ મારું રેકમેન્ડેશન છે એ છે ઉજ્જીવન. આપણે કાલના દિવસમાં જોયું છે કે જે હિસાબથી વોલ્યુમ સ્ટોકમાં જનરેટ થયું છે, ડેફિનેટલી બહુ સારું વોલ્યુમ છે. ક્યાંક ને ક્યાંક આજે એ સપોર્ટ પર સ્ટોક બાઉન્સ આપવાની કોશિશ કરતો હતો. ડેફિનેટ માર્કેટ થોડું વીક થઈ ગયેલું, સ્ટોકે ગેઇન્સ આપી દીધા, બટ યસ મોમેન્ટમ હજી સ્ટ્રોંગ છે. કરંટ લેવલ્સ પર કોઈ ડેફિનેટલી લોંગ કરી શકે છે. રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ ફેવરેબલ છે. અપસાઇડમાં તમે 398-402ના ટાર્ગેટ જોઈ શકો છો. 377નો એક બેઝ છે સ્ટ્રોંગ, સ્ટોકે જે બનાવ્યું છે બહુ સ્ટ્રોંગ બેઝ છે જે તમારો સ્ટોપ લોસ તરીકે એક્ટ કરશે. તો કરંટ લેવલ્સ પર મારો ફર્સ્ટ પિક હશે ઉજ્જીવન. 377ના સ્ટોપ લોસથી બાય કરો. અપસાઇડમાં 398-402ના ટાર્ગેટ દેખાઈ શકે છે.
સેકન્ડ છે સ્ટોક મારો પિક છે એ આઈટી સેક્ટરમાંથી છે કેપીઆઈટી. ડેફિનેટલી સ્ટોક એક બહુ સારી મોમેન્ટમમાં કરન્ટલી ટ્રેડ કરે છે. જે હિસાબથી સ્ટોકનો લોંગ ટર્મ ચાર્ટ પર ટ્રેન્ડ છે ડેફિનેટલી એકદમ ઇન્ટેક્ટ છે. અપસાઇડમાં સારા લેવલ જોઈ શકો છો. તો કરંટ લેવલ્સ પર પણ કોઈ લોંગ કરી શકે છે. ડાઉનસાઇડમાં 270 નો સ્ટોપ લોસ રાખી શકે છે. અપસાઇડમાં તમે સ્ટોકમાં 281 થી 284 ના ટાર્ગેટ રાખી શકો છો. તો ડેફિનેટલી મોમેન્ટમ કંઈક ને કંઈક આઈટી સેક્ટરમાં એમની બિલ્ડઅપ સારી થતી દેખાય છે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. 270 નો સ્ટોપ લોસ નીચેમાં રાખી શકો છો. અપસાઇડમાં સારા ટાર્ગેટ્સ 281 થી 284 ના જોઈ શકો છો. બંને કોલ્સની ડ્યુરેશન 1 થી 2 ડેઝની હશે. તો યસ, મોમેન્ટમ બહુ ક્વિક દેખાય છે સ્ટોક્સમાં. તો ઉજ્જીવન અને કેપીઆઈટી નિયર ટર્મ માટે બહુ સારા દેખાય છે. બિલકુલ, બંને કાઉન્ટર્સ ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. રજા લેવાનો પણ સમય થઈ ચુક્યો છે. ડિસ્ક્લોઝર શું રહેશે? આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે ડેફિનેટલી મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા છે. મારા પર્સનલ ઇન્ટરેસ્ટમાં પોઝિશન્સ હોઈ શકે છે, બટ ઓવરઓલ મેં મારા ક્લાયન્ટ્સને પણ આ સ્ટોક સજેસ્ટ કર્યા છે. તો વ્યૂ ઈ છે કે મોમેન્ટમ સ્ટ્રોંગ છે અને પોઝિટિવ છે, અને મારા પર્સનલ હોલ્ડિંગમાં પણ પોઝિશન્સ હોઈ શકે છે. બિલકુલ આભાર આપનો કુનાલ, જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ, સ્ટ્રેટેજીઝ અને એનાલિસિસ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. ત્યારે જ આવતીકાલેમાં અત્યારે આટલું જ. મને પણ આપશો રજા. પણ સમાચાર માટે આપ જોડાયેલા રહો સીએનબીસી બજારની સાથે. નમસ્કાર.